नमस्कार विद्यार्थी मित्रों, शिवशा कॉलेज ऑफ कॉमर्स मैनेजमेंट एंड कंप्यूटर एजुकेशन वडवान यूट्यूब चैनल में हूँ प्रोफेसर विराट सिंह राठौर आप सब विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत करू छु। आज ना वीडियो में इंट्रोडक्शन एंड डेफिनेशन ऑफ डिमांड फोरकास्टिंग एंड इम्पोर्टेंस ऑफ डिमांड फोरकास्टिंग नी चर्चा करवानी छे। तो चलो विद्यार्थी मित्रों शुरू करिए। तो स्टूडेंट्स हवे आपणे शुरू करीशु इंट्रोडक्शन एंड मीनिंग ऑफ डिमांड फोरकास्टिंग। एक्यूरेट डिमांड फोरकास्टिंग इज एसेंशियल फॉर अ फर्म टू एनेबल इट टू प्रोड्यूस द रिक्वायर्ड क्वांटिटीज एट द राइट टाइम एंड अरेंज वेल इन एडवांस फॉर द वेरियस फैक्टर ऑफ प्रोडक्शन, एग्जाम्पल रॉ मटेरियल्स, इक्विपमेंट, मशीन एसेसरीज एटसेट्रा। फोरकास्टिंग हेल्प्स अ फर्म टू एक्सेस द प्रोबेबल डिमांड फॉर इट्स प्रोडक्ट एंड प्लान इट्स प्रोडक्शन अकॉर्डिंगली। फोरकास्टिंग इज एन इम्पोर्टंट इफेक्टिव एंड एफिशियंट प्लानिंग। एटले फर्स्ट पॉइंट छे एमां शुं कीधुं छे, एक्यूरेट डिमांड फोरकास्टिंग इज एसेंशियल फॉर अ फर्म। जे कोई पण फर्म होय ए फर्म माटे एक्यूरेट डिमांड फोरकास्टिंग थवू ए खूब ज जरूरी छे। शा माटे? टू प्रोड्यूस द रिक्वायर्ड क्वांटिटीज एट द राइट टाइम। जे कोई पण फर्म छे એ સાચા સમયે રિક્વાયર્ડ ક્વોન્ટિટીઝમાં પ્રોડક્શન કરી શકે એના માટે કોઈ પણ ફર્મ માટે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ થવું ખૂબ જ જરૂરી છે એન્ડ અરેન્જ વેલ ઇન એડવાન્સ ફોર ધ વેરિયસ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન। પ્રોડક્શન માટે જે ફેક્ટર ઓફ પ્રોડક્શનની જરૂર હોય છે એની એડવાન્સમાં અરેન્જ કરી શકે એના માટે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ થવું ખૂબ જ જરૂરી છે। તો ફરીથી ચર્ચા કરીએ કે જે કોઈ પણ ફર્મ છે એ ફર્મ માટે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ થવું ખૂબ જ જરૂરી છે। તો શા માટે? તો જે સમયે યોગ્ય ક્વોન્ટિટીની જરૂર હોય એ પહેલા જે કોઈ પણ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનનું એડવાન્સ આપણે એરેન્જ કરવું હોય તો એરેન્જ થઈ શકે અને પ્રોડક્શન પણ થઈ શકે। તો ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન કેવા? તો ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન જેવા કે રો મટીરિયલ્સ, ઇક્વિપમેન્ટ્સ, મશીન એસેસરીઝ એટસેટ્રા। તો જ્યારે પ્રોડક્શન કરવું હોય તો પ્રોડક્શન માટે જરૂરી ફેક્ટર્સ છે જેમ કે રો મટીરિયલ્સ, ઇક્વિપમેન્ટ, મશીન એક્સેસરીઝ, તો આ બધુંનું સાચા સમયે એડવાન્સમાં જે એરેન્જમેન્ટ થઈ જાય એના માટે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ થવું ખૂબ જ જરૂરી છે। પછી ફોરકાસ્ટિંગ હેલ્પ્સ અ ફર્મ ટુ એક્સેસ ધ પ્રોબેબલ ડિમાન્ડ ફોર ઇટ્સ પ્રોડક્ટ। કે ફોરકાસ્ટિંગ કરેલું હોય જે ફર્મ માટે ફોરકાસ્ટિંગ કરેલું હોય તો ફોરકાસ્ટિંગથી શેની ખબર પડે છે કે એની સંભવિત ડિમાન્ડ પ્રોબેબલ ડિમાન્ડ શું છે એ નક્કી થઈ શકે છે એન્ડ પ્લાન ઇટ્સ પ્રોડક્શન અકોર્ડિંગલી। અને ફોરકાસ્ટિંગને આધારે પ્રોડક્શન થઈ શકે છે। તો જે કોઈ પણ ફર્મ છે એમાં ફોરકાસ્ટિંગથી શું મદદ થાય છે? તો જે કોઈ પણ પ્રોડક્ટ છે એની પ્રોબેબલ ડિમાન્ડ એ નક્કી કરી શકીએ છીએ અને એ ડિમાન્ડને આધારે પ્રોડક્શન આપણે શરૂ કરી શકીએ છીએ। ફોરકાસ્ટિંગ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ઇફેક્ટિવ એન્ડ એફિશિયન્ટ પ્લાનિંગ। ફોરકાસ્ટિંગ છે ઇમ્પોર્ટન્ટ છે, ઇફેક્ટિવ છે અને એફિશિયન્ટ પ્લાનિંગ પ્રોસેસ છે। તો સ્ટુડન્ટ્સ સેકન્ડ પેરેગ્રાફ જોઈએ। ઇટ રિડ્યુસ ધ અનસર્ટેનિટી એન્ડ મેકિંગ ધ ઓર્ગેનાઇઝેશન મોર કોન્ફિડન્ટ વિથ ધ એક્સટર્નલ એન્વાયરમેન્ટ। ધ ઇન્ક્રીઝિંગ અવેલેબિલિટી ઓફ ઇકોનોમિક ડેટા, ધ કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ ઓફ ટેકનિક એન્ડ ધ એક્સપાન્ડેડ કોમ્પ્યુટેશનલ એબિલિટી પ્રોવાઇડેડ બાય ધ કોમ્પ્યુટર મેડ ઇટ પોસિબલ ફોર ફર્મ્સ ટુ ફોરકાસ્ટ ધેર ડિમાન્ડ ઓર સેલ્સ વિથ કન્સિડરેબલ એક્યુરેસી। સેકન્ડ પેરેગ્રાફમાં શું કીધું છે કે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એ રિડ્યુસ કરે છે। શું રિડ્યુસ કરે છે? ધ અનસર્ટેનિટી। ભવિષ્ય જે છે, ફ્યુચર અનસર્ટેન છે, તો એ અનસર્ટેનિટી છે એને રિડ્યુસ કરે છે એન્ડ મેકિંગ ધ ઓર્ગેનાઇઝેશન મોર કોન્ફિડન્ટ। ફોરકાસ્ટિંગ કરે એ ફોરકાસ્ટિંગને આધારે શું થાય છે, જે ઓર્ગેનાઇઝેશન છે એ ભવિષ્ય માટે કોન્ફિડન્ટ થઈ શકે છે વિથ ધ એક્સટર્નલ એન્વાયરમેન્ટ, જે બાહ્ય પર્યાવરણ છે એની સાથે કોન્ફિડન્ટ થાય એના માટે ઓર્ગેનાઇઝેશનનું ફોરકાસ્ટિંગ થવું ખૂબ જ જરૂરી છે। ધ ઇન્ક્રીઝિંગ અવેલેબિલિટી ઓફ ઇકોનોમિક ડેટા, ધ કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ ઓફ ટેકનિક એન્ડ ધ એક્સપાન્ડેડ કોમ્પ્યુટેશનલ એબિલિટી પ્રોવાઇડેડ બાય ધ કોમ્પ્યુટર મેડ ઇટ પોસિબલ ફોર ફર્મ્સ ટુ ફોરકાસ્ટ ધેર ડિમાન્ડ ઓર સેલ્સ વિથ કન્સિડરેબલ એક્યુરેસી। એટલે કે જ્યારે ઇકોનોમિક ડેટા છે એ ઇકોનોમિક ડેટામાં શું થયું છે, ઇન્ક્રીઝિંગ અવેલેબિલિટી ઓફ ઇકોનોમિક ડેટા, ઇકોનોમિક ડેટા છે એ વધવા લાગ્યા છે। પછી કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ ઓફ ટેકનિક, જે કોઈ પણ
ટેકનિક છે એ ટેકનિકમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થવા લાગ્યું છે. ત્યારબાદ ધ એક્સપાન્ડેડ કોમ્પ્યુટેશનલ એબિલિટી, જે કોમ્પ્યુટેશનલ એબિલિટી છે એ કોમ્પ્યુટેશનલ એબિલિટીમાં પણ એક્સપાન્ડ એટલે વધારો જોવા મળ્યો છે. પ્રોવાઇડેડ બાય ધ કોમ્પ્યુટર મેડ ઇટ પોસિબલ ફોર ફર્મ ટુ ફોરકાસ્ટ ધ ડિમાન્ડ એન્ડ સેલ્સ, એટલે કે આ બધી વિગત છે એ કોમ્પ્યુટર દ્વારા પૂરી પાડવામાં આવે છે અને કોમ્પ્યુટરના લીધે જે ડિમાન્ડ અને સેલ્સનું ફોરકાસ્ટિંગ થવું જોઈએ એ ખૂબ જ ઇઝી થયું છે અને એ પણ એક્યુરેસીથી થઈ શકે છે. તો ફરીથી ચર્ચા કરીએ, ધ ઇન્ક્રીઝિંગ અવેલેબિલિટી ઓફ ઇકોનોમિક ડેટા, ઇકોનોમિક ડેટા છે એની અવેલેબિલિટી પણ વધવા લાગી છે. પછી જે કોઈ પણ ટેકનિક છે તો એ ટેકનિકમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થવા લાગ્યું છે અને કોમ્પ્યુટેશનલ એબિલિટી છે એમાં પણ ખૂબ જ એક્સપાન્ડ જોવા મળે છે. અને આ બધા ડેટા છે, આ બધી ઇન્ફોર્મેશન છે કમ્પ્યુટર દ્વારા પૂરી પાડવામાં આવે છે એટલે ફોરકાસ્ટિંગ છે, જે ડિમાન્ડ અને સેલનું ફોરકાસ્ટિંગ કરવામાં આવે છે એ ખૂબ જ એક્યુરેસીથી થઈ શકે છે. તો સ્ટુડન્ટ્સ નેક્સ્ટ જોઈએ. તો સ્ટુડન્ટ્સ નેક્સ્ટ છે, ફોરકાસ્ટિંગ હેલ્પ્સ અ ફર્મ ટુ એક્સેસ ધ પ્રોબેબલ ડિમાન્ડ ફોર ઇટ્સ પ્રોડક્ટ્સ એન્ડ પ્લાન ઇટ્સ પ્રોડક્શન અકોર્ડિંગલી. એટલે ફોરકાસ્ટિંગ છે એ ફર્મને હેલ્પફુલ થાય છે. તો સેના માટે હેલ્પફુલ થાય છે? ટુ એક્સેસ ધ પ્રોબેબલ ડિમાન્ડ ફોર ઇટ્સ પ્રોડક્ટ્સ એન્ડ પ્લાન ઇટ્સ પ્રોડક્શન અકોર્ડિંગલી. એટલે જે ફર્મમાં ફોરકાસ્ટિંગ કરવામાં આવે છે એના આધારે પ્રોબેબલ ડિમાન્ડની જાણ થાય છે અને પ્રોબેબલ ડિમાન્ડને આધારે જે કોઈ પણ પ્રોડક્ટ છે એનું પ્રોડક્શન કેટલું કરવું અને એ પણ પ્લાનિંગ સાથે એનો ડિસિઝન લેવા માટે ફોરકાસ્ટિંગ છે ખૂબ જ હેલ્પફુલ થાય છે. તો ફરીથી ફોરકાસ્ટિંગ છે ફર્મને પ્રોબેબલ ડિમાન્ડના આધારે પ્રોડક્ટ્સનું અકોર્ડિંગ ટુ પ્લાન પ્રોડક્શન કેટલું કરવું એ ડિસિઝન લેવા માટે ખૂબ જ હેલ્પફુલ થાય છે. અકોર્ડિંગ ટુ હેનરી ફ્યોલ, ધ એક્ટ ઓફ ફોરકાસ્ટિંગ ઇઝ ઓફ ગ્રેટ બેનિફિટ ટુ ઓલ હુ ટેક પાર્ટ ઇન ધ પ્રોસેસ એન્ડ ઇટ ઇઝ ધ બેસ્ટ મીન્સ ઓફ એન્શ્યોરિંગ એડેપ્ટેબિલિટી ટુ ચેન્જિંગ સર્કમટેન્સીસ. એટલે હેનરી ફ્યોલ છે એ હેનરી ફ્યોલ ફોરકાસ્ટિંગને શું કહે છે? ધ એક્ટ ઓફ ફોરકાસ્ટિંગ, ફોરકાસ્ટિંગનું જે કામ છે, જેનું એક્ટ છે, ઇટ ઇઝ ઓફ ગ્રેટ બેનિફિટ ટુ ઓલ હુ ટેક પાર્ટ ઇન ધ પ્રોસેસ. એટલે પ્રોસેસમાં જે લોકો પાર્ટ, એટલે કે પાર્ટિસિપેન્ટ્સ ઓફ પ્રોસેસ, જે લોકો પ્રોસેસમાં ભાગ લે છે એના માટે ખૂબ જ બેનિફિશિયલ છે. કારણ કે ઇટ ઇઝ ધ બેસ્ટ મીન ઓફ એન્શ્યોરિંગ, ખાતરી કરવા માટે, એડેપ્ટેબિલિટી ટુ ચેન્જિંગ સર્કમટેન્સીસ, બિઝનેસ યુનિટના અથવા તો એન્વાયરમેન્ટના જે સર્કમટેન્સીસ છે એ સર્કમટેન્સીસમાં ચેન્જિંગ લાવવા માટેનું જે એડેપ્ટેબિલિટી, જે સૌથી યોગ્ય અનુકૂળ જે ટર્મ હોય તો એ છે ફોરકાસ્ટિંગ. એટલે ફોરકાસ્ટિંગ છે એ જેટલા પણ પાર્ટિસિપેન્ટ્સ છે, તો પાર્ટિસિપેન્ટ્સ એના પ્રોડક્શન પ્રોસેસના, તો જે પ્રોસેસના પાર્ટિસિપેન્ટ્સ છે એ પાર્ટિસિપેન્ટ્સ જ્યારે પણ સર્કમટેન્સીસને ચેન્જીસ કરવાનું વિચારે તો એના માટે એન્શ્યોરિંગ ટર્મ હોય તો એ કયું છે? ફોરકાસ્ટિંગ. એટલે ફોરકાસ્ટિંગના આધારે એન્વાયરમેન્ટ છે તો એન્વાયરમેન્ટના જે સર્કમટેન્સીસ છે એમાં ચેન્જ જે છે એ ઇઝીલી લાવી શકાય છે. બટ હા, જરૂરી છે કે ફોરકાસ્ટિંગ છે એ યોગ્ય હોવું જોઈએ. તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ જોઈએ. સ્ટુડન્ટ્સ હવે ચર્ચા કરવાની છે ઇમ્પોર્ટન્સ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. જે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એનું ઇમ્પોર્ટન્સ શું છે? તો ફર્સ્ટ ઇમ્પોર્ટન્સ છે હેલ્પફુલ ઇન ડિસાઇડિંગ ધ નંબર ઓફ સેલ્સમેન રિક્વાયર્ડ ટુ અચીવ ધ સેલ્સ ઓબ્જેક્ટિવ. સેકન્ડ છે ડિટર્મિનેશન ઓફ સેલ્સ ટેરિટરીઝ. થર્ડ છે ટુ ડિટરમાઇન હાઉ મચ પ્રોડક્શન કેપેસિટી ટુ બી બિલ્ટ. ફોર્થ છે ડિટરમાઇનિંગ ધ પ્રાઇઝિંગ સ્ટ્રેટેજી. ફિફ્થ છે હેલ્પફુલ ઇન ડિસાઇડિંગ ધ ચેનલ્સ ઓફ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન ડિસિઝન. તો આ જે પાંચ જે ઇમ્પોર્ટન્સ છે એની અત્યારે ચર્ચા કરવાની છે. તો ફર્સ્ટ છે હેલ્પફુલ ઇન ડિસાઇડિંગ ધ નંબર ઓફ સેલ્સમેન રિક્વાયર્ડ ટુ અચીવ ધ સેલ્સ ઓબ્જેક્ટિવ. એટલે જે કોઈ પણ ફર્મ છે એ ફર્મમાં સેલિંગ કરવા માટે સેલ્સમેનની જરૂર હોય છે. તો સેલ્સમેનની જે જરૂર હોય છે તો એના માટે કેટલા નંબર ઓફ સેલ્સમેન અક્વાયર કરવા, તો એનો ડિસિઝન લેવા માટે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એ હેલ્પફુલ થાય છે. તો ફરીથી ડિમાન્ડ ફોરકાસ્ટિંગ જે છે એ હેલ્પફુલ ઇન ડિસાઇડિંગ ધ નંબર ઓફ સેલ્સમેન રિક્વાયર્ડ ટુ અચીવ ધ સેલ્સ ઓબ્જેક્ટિવ. એટલે સેલ્સ આપણે જે કરીએ છીએ ફોર્મમાં, તો એનો જે હેતુ છે કે માની લો આપણે દર મહિને 1 લાખનું વેચાણ કરવું છે, તો એ 1 લાખના વેચાણ કરવા માટે કેટલા નંબર ઓફ સેલ્સમેનની જરૂર છે
એનો ખ્યાલ છે માત્ર ને માત્ર ડિમાન્ડ ફોરકાસ્ટિંગના આધારે જ થઈ શકે છે. નેક્સ્ટ છે ડિટર્મિનેશન ઓફ સેલ્સ ટેરિટરીઝ. તો ડિટર્મિનેશન ઓફ સેલ્સ ટેરિટરીઝ એટલે શું? ટેરિટરીઝ ધેટ મીન્સ પ્રદેશો. તો કયા પ્રદેશમાં ટેરિટરીઝ ધેટ મીન્સ પ્રદેશ, તો કયા પ્રદેશમાં સેલિંગ કરવું એનું ડિટર્મિનેશન કરવા માટે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ જરૂરી છે. પછી થર્ડ છે ટુ ડિટરમાઇન હાઉ મચ પ્રોડક્શન કેપેસિટી ટુ બી બિલ્ટ અપ. એટલે બિઝનેસ યુનિટમાં જે પ્રોડક્શન કેપેસિટીથી વર્ક થતું હોય છે તો એ પ્રોડક્શન કેપેસિટીમાં વધારો કરવો કે ઘટાડો કરવો એનો ડિસિઝન લેવા માટે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એ ખૂબ જ યુઝફુલ થાય છે. એટલે જ્યારે પણ ફર્મ ડિસાઇડ કરે કે આપણે પ્રોડક્શન કેપેસિટીને બિલ્ટઅપ કરવી છે તો બિલ્ટઅપ પ્રોસેસ જે છે એનું ડિટર્મિનેશન ડિમાન્ડ ફોરકાસ્ટિંગના આધારે થઈ શકે છે. ફોર્થ છે ડિટરમાઇનિંગ ધ પ્રાઇઝિંગ સ્ટ્રેટેજી. એટલે જે કોઈ પણ પ્રોડક્ટ છે બિઝનેસ યુનિટ જે પ્રોડક્ટનું પ્રોડક્શન કરે છે એ પ્રોડક્ટની પ્રાઇઝિંગ સ્ટ્રેટેજી શું રાખવી એનું ડિટર્મિનેશન કરવા માટે પણ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એ ખૂબ જ જરૂરી છે. ફિફ્થ છે હેલ્પફુલ ઇન ડિસાઇડિંગ ધ ચેનલ્સ ઓફ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન ડિસિઝન. એટલે આ જે ફિફ્થ ઇમ્પોર્ટન્સ છે એ શું કહે છે કે જ્યારે પણ બિઝનેસ યુનિટમાં જે કોઈ પણ પ્રોડક્ટ છે એનું સેલિંગ એક જગ્યાએથી બીજી જગ્યાએ કરવાનું હોય અથવા તો જેમ કે રાજ્ય છે તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં, એક દેશમાંથી બીજા દેશમાં, તો જ્યારે મલ્ટિપલ પર્પઝથી સેલિંગ કરવાનું હોય છે તો એ સેલિંગ માટે ડિસ્ટ્રીબ્યુશન જે આપણે કોઈ પણ પ્રોડક્ટ છે એનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે નક્કી કરવું, એની ચેનલ કેવી રીતે પ્રિપેર કરવી, એની પ્રિપેરેશન માટે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ જરૂરી છે. આ ઉપરાંત છે ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે કરવું, તો આ બધા ડિસિઝન લેવા માટે જે ખૂબ જ અગત્યનું હોય તો એ છે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. તો ફરીથી ફ્રેન્ડ્સ એક વખત જોઈ લે, ફર્સ્ટ શું હતું કે સેલ્સમેન કેટલા નંબર ઓફ સેલ્સમેન છે એ સેલિંગ કરવા માટે જરૂરી છે. સેકન્ડ છે ડિટર્મિનેશન ઓફ સેલ્સ ટેરિટરીઝ, એટલે ટેરિટરીઝ ધેટ મીન્સ પ્રદેશો. તો સેલિંગ છે, સેલિંગ જે છે કયા પ્રદેશમાં કરવાનું છે એનું ડિટર્મિનેશન કરવા માટે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ જરૂરી છે. ફિફ્થ પ્રોડક્શન કેપેસિટીને બિલ્ટઅપ કરવી તો પ્રાઇઝિંગ સ્ટ્રેટેજી ડિટરમાઇન કરવા માટે, અને નેક્સ્ટ છે ચેનલ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશનની પ્રોસેસ નક્કી કરવા માટે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એ ખૂબ જ જરૂરી છે. તો ફ્રેન્ડ્સ આગળના ઇમ્પોર્ટન્સ જોઈએ તો સિક્સ્થ છે ટુ ડિસાઇડ ટુ એન્ટર અ ન્યુ માર્કેટ ઓર નોટ. એટલે જે કોઈ પણ ફર્મ છે, જે ફર્મ જે પ્રોડક્ટ બનાવે છે એનું માટે, એના માટે ફોરકાસ્ટિંગ કરવાનું હોય છે. તો ફોરકાસ્ટિંગ જ્યારે કરીએ તો ડિમાન્ડ ફોરકાસ્ટિંગના આધારે ફર્મને અથવા તો તેની પ્રોડક્ટને ન્યૂ માર્કેટમાં લોન્ચ કરવી કે ન કરવી એનું ડિસિઝન છે એ ડિમાન્ડ ફોરકાસ્ટિંગના આધારે નક્કી કરી શકાય છે. તો સિક્સ્થ જે ઇમ્પોર્ટન્સ છે શું છે? ટુ ડિસાઇડ ટુ એન્ટર અ ન્યૂ માર્કેટ ઓર નોટ. એટલે જે કોઈ પણ ફર્મ છે એને ન્યૂ માર્કેટમાં એન્ટર થવું કે ન થવું એનું એનાલિસિસ જે છે એ ડિમાન્ડ ફોરકાસ્ટિંગના આધારે થઈ શકે છે. સેવન્થ ટુ પ્રિપેર સ્ટાન્ડર્ડ અગેન્સ્ટ વિચ ટુ મેઝર પરફોર્મન્સ. હવે બિઝનેસ યુનિટ છે એ બિઝનેસ યુનિટમાં જે કોઈ પણ પરફોર્મન્સ કરવામાં આવે છે એ પરફોર્મન્સનું મેઝરમેન્ટ કરવા માટે કોઈ સ્ટાન્ડર્ડ જે છે એ સ્ટાન્ડર્ડ પ્રિપેર કરવા માટે પણ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ જરૂરી છે. તો ડિમાન્ડ ફોરકાસ્ટિંગનું સેવન્થ ઇમ્પોર્ટન્સ શું છે? ટુ પ્રિપેર સ્ટાન્ડર્ડ અગેન્સ્ટ વિચ ટુ મેઝર પરફોર્મન્સ. જે કોઈ પણ એક્ટિવિટી થાય છે એ એક્ટિવિટીનું પરફોર્મન્સ મેઝર કરવા માટે, સ્ટાન્ડર્ડ પ્રિપેર કરવા માટે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ એ જરૂરી છે. નેક્સ્ટ છે ટુ અસેસ ધ ઇફેક્ટ ઓફ અ માર્કેટિંગ પ્રોગ્રામ. જે કોઈ પણ ફર્મની પ્રોડક્ટ છે એ ફર્મની પ્રોડક્ટને ડેવલપ કરવા માટે, એનું સેલિંગ વધારવા માટે માર્કેટમાં પ્રોગ્રામ જે છે એનું આયોજન કરવામાં આવતું હોય છે. તો એ માર્કેટિંગ પ્રોગ્રામની જે કોઈ પણ ઇફેક્ટ છે એ ઇફેક્ટને એસેસ કરવા માટે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એ જરૂરી બની રહે છે. તો એ શું કહેવાય છે? ટુ અસેસ ધ ઇફેક્ટ ઓફ અ માર્કેટિંગ પ્રોગ્રામ. સેલિંગને વધારવા માટે માર્કેટિંગ પ્રોગ્રામ જે ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે એ માર્કેટિંગ પ્રોગ્રામની ઇફેક્ટ શું છે એને અસેસ કરવા માટે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એ ખૂબ જ જરૂરી છે. નાઇન્થ ટુ ડિસાઇડ ધ પ્રમોશનલ મિક્સ. પ્રમોશનલ મિક્સ નક્કી કરવા માટે પણ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ જરૂરી છે. તો પ્રમોશનલ મિક્સ એટલે શું? પ્રમોશનલ મિક્સમાં પબ્લિક રિલેશન્સ, સેલ્સ પ્રમોશન, એડવર્ટાઇઝિંગ અને પર્સનલ સેલિંગનો સમાવેશ થાય છે. પબ્લિક રિલેશન એટલે શું? કે ફર્મના
અને એના કસ્ટમર સાથેના જે રિલેશન છે એના ડેવલપમેન્ટ માટેની વાત છે. પછી છે સેલ્સ પ્રમોશન, જે કોઈ પણ પ્રોડક્ટ છે એને પ્રમોટ કેવી રીતે કરવું, સેલિંગ માટે પ્રમોટ કેવી રીતે કરવું, એ આખું જે એના ટર્મ્સ છે એ સેલ્સ પ્રમોશનમાં આવે છે. પછી છે એડવર્ટાઇઝ, જે કોઈ પણ ફર્મ છે એની એડવર્ટાઇઝ કેવી રીતે કરવી. અને ત્યારબાદ છે પર્સનલ સેલિંગ, કે સેલિંગ કેવી રીતે, ફિઝિકલ સેલિંગ જે છે એ કેવી રીતે ઇન્ક્રીઝ કરવું. તો આ જે ચાર ટર્મ છે, પબ્લિક રિલેશન, સેલ્સ પ્રમોશન, એડવર્ટાઇઝિંગ અને પર્સનલ સેલિંગ, એ નક્કી કરવા માટે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એ જરૂરી છે. લાસ્ટ ઇમ્પોર્ટન્સ છે હેલ્પફુલ ઇન ધ પ્રોડક્ટ મિક્સ ડિસિઝન રિલેટિંગ ટુ ધ વિથ એન્ડ લેન્થ ઓફ પ્રોડક્ટ લાઇન. જે કોઈ પણ પ્રોડક્ટ છે બિઝનેસ યુનિટ દ્વારા જે પ્રોડ્યુસ કરવામાં આવે છે એની વિથ એન્ડ લેન્થ ડિસિઝન કરવા માટે પણ જે આપણે કહેવાય કે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો તે લાસ્ટ શું છે એનું ઇમ્પોર્ટન્સ, હેલ્પફુલ ઇન ધ પ્રોડક્ટ મિક્સ ડિસિઝન રિલેટિંગ ટુ વિથ એન્ડ લેન્થ ઓફ પ્રોડક્ટ લાઇન. એટલે જે કોઈ પણ પ્રોડક્ટ છે એની વિથ અને લેન્થ નક્કી કરવી હોય તો એના માટે જે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે ખૂબ જ જરૂરી છે. તો ફ્રેન્ડ્સ, આ હતા ઇમ્પોર્ટન્સ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. જો આ વિડીયો આપ વિદ્યાર્થી મિત્રોને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, જો કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછજો. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.